गोकुल मथुरा वृंदावन के हो, गोकुल मथुरा वृंदावन के जैसा छपिया धाम, जहाँ पे जन्मे प्रभु घनश्याम। सतयुग त्रेता द्वापर से गोलार्ध नाम से है विख्यात, आर्यव्रत की परम पुनीत तपोभूमि की जब हो बात। सतयुग त्रेता द्वापर से गोलार्ध नाम से है विख्यात, आर्यव्रत की परम पुनीत तपोभूमि की जब हो बात। तो इस धाम छुपैया काहे, छुपैया काहे आतो ऊपर नाम, जहाँ पे जन्मे प्रभु घनश्याम। पावन मिट्टी को चंदन समझ के माथे जो धारे, मेरे प्रभु घनश्याम जी उसको भव सिंधु से तारे। इस पावन मिट्टी को चंदन समझ के माथे जो धारे, मेरे प्रभु घनश्याम जी उसको भव सिंधु से तारे। इसी धरा का वरण किए थे हो, इसी धरा का वरण किए थे पहले राम और श्याम, जहाँ पे जन्मे प्रभु घनश्याम। नमन अर्चन वंदन इस पुण्य भूमि को मेरा, जहाँ प्रभु स्वामी नारायण काटे यम का पेरा। कोटि नमन अर्चन वंदन इस पुण्य भूमि को मेरा, जहाँ प्रभु स्वामी नारायण काटे यम का पेरा। इस किराना सेने दत्त सिंह हो, इस किराना सेने दत्त सिंह कर भक्ति निष्काम, जहाँ पे जन्मे प्रभु घनश्याम।
ઘનશ્યામ મહારાજની નીચે ભગવાનનું જે ઘર છે એ ઘરની જે તમામ વસ્તુઓને યથાસ્થિતિમાં રાખવામાં આવી છે. જે જે વસ્તુઓના આપણને દર્શન થાય છે એ તમામ જે વાસણો છે એમાં ભગવાન ઘનશ્યામ મહારાજે ભોજન જમ્યા છે. જે રસોડું છે એ રસોડામાં ભગવાન ઘનશ્યામ મહારાજને માટે એમાં ભોજન બનાવતા હતા. જે પલંગ છે, કોઠાર છે, કે જે પણ સુવિધાઓ છે એ સુવિધાઓ ભગવાન ઘનશ્યામ મહારાજના પ્રત્યક્ષ સંબંધમાં આવેલી છે અને એના દર્શન એ તો આપણા સૌના મનને હરી લે એવી છે. અને એ દર્શન જે આ સત્સંગ સમાજ સમસ્ત સંપ્રદાય અને સમસ્ત ધર્મપ્રેમી જનતાના શ્રેય અને પ્રેય અને કલ્યાણને માટે આજે એનું કામ બરાબર આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલાં પરમ પૂજ્ય આપણા વર્તમાન આચાર્ય મહારાશ્રીએ જે મોટા મહારાશ્રીનો સંકલ્પ હતો એ સંકલ્પને સત્ય કરવા માટે બરાબર આ મંદિરના આ ઈશાન ખૂણામાં જ્યારે ખાતવિધિ કરવામાં આવી હતી ત્યારે ખાતવિધિની લોટી પરમ પૂજ્ય આચાર્ય મહારાશ્રીએ મૂકી હતી. ત્યારે ભૂદેવે એમ કહ્યું કે બાપજી આ લોટી અંદર મૂકીએ ત્યારે અંદર કંઈક એવું ધંડ મૂકવું પડે. ત્યારે આચાર્ય મહારાશ્રીએ પોતાના હાથમાં રહેલી પ્લેટિનમની વીંટી, પ્લેટિનમ બ્રાન્ડની વીંટી જેની કિંમત એ 12 વર્ષ પહેલાં 2.5 લાખ રૂપિયા થાય એવી પોતાની વીંટી કાઢી અને લોટીની અંદર મૂકી દીધી. એ વીંટી એ લોટીમાં રહી અને આજે એ એ લોટી ઉપર આખું આ 35 કરોડ રૂપિયાના ખર્ચે આ મહા જન્મસ્થાન મંદિર કહો, ઘર કહો, પ્રસાદ કહો, એને જે ઉપમા આપ્યું હોય, જે કવિઓને જેવા રૂપમાં વર્ણવ્યું હોય, પણ આ ભગવાનનું જે ઘર છે એ ઘરને આપણે અત્યારે અર્પણ કરવાનો એક અમૂલ્ય સમય, અમૂલ્ય ઘડી, એ ઘડીની જેમની આપણને પ્રતીક્ષા હતી. તો આ આ ઘરને સાકાર બનાવવા માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાશ્રીએ મહંત સ્વામી વાસુદેવાનંદજીને આજ્ઞા કરી અને વાસુદેવાનંદજીએ આ 12 વર્ષના આ સમયગાળામાં ઘણી બધી જેમને આની પાછળ પોતાની શક્તિઓને ખર્ચી છે. અને કોઈ પણ સંત કામ કરતા હોય તો એમાં કોઈ સંતની અંદર સામર્થ્ય એવું હતું નથી, પરંતુ મહારાશ્રી એટલે ભગવાનનું સ્વરૂપ છે અને મહારાશ્રી આજ્ઞા કરે એ આજ્ઞામાં જ શક્તિ રહેલી છે અને શક્તિના કારણે એ સંત જે વચન કહે એ વચનમાં ભગવાન રહ્યા હોય, કેમ કે એમાં આચાર્ય મહારાશ્રીનું આ વચન એમાં ભેગું પડેલું હોય છે. તો એ વચનને સત્ય કરતાં આજે જ્યારે એમ કહીએ કે આજે ધજા કેટલી અહીં જમીનથી લો તો ઉપર એની માપ છે 81 ફૂટ ઊંચું આ મંદિર, જ્યારે અહીંયા આવું સરસ જન્મસ્થાનનું એની જે લંબાઈ જુઓ તો 196 ફૂટ છે અને પહોળાઈ જુઓ તો 175 ફૂટ આવું પહોળું એવું જન્મસ્થાન, આવું ભગવાનનું ઘર. ભગવાન આપણા ક્યાં નાના, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, આવી જેમની આપણે જેને આપણી શક્તિઓ એવું સામર્થ્ય અક્ષરધામના અધિપતિ જેના રોમ રોમમાં રૂવાડે રૂવાડે બ્રહ્માંડો ઉડ્યા કરે એનું ઘર કોઈ જ્યાંનું સોનું ના હોય અને જેનું ઘર સલામત, એનો સંપ્રદાય સલામત, જ્યારે એનું ઘરનું કોઈ નક્કી ન હોય ત્યારે બીજી વાતનું કોઈ નક્કી ન હોય, અને જેનું ઘર પોતાનું હોય એને સંપ્રદાય એ સ્થિર સંપ્રદાય કહેવાય. અને આજે દુનિયામાં બધે ચેલેન્જ છે, જ્યાં જાઓ ત્યાં વિવાદ છે, જ્યાં જાઓ ત્યાં જાત જાતના વિક્ષેપ છે, પણ ભગવાન સ્વામિનારાયણનું ઘર એવું છે જેની સામે કોઈ વિવાદ આજ સુધી થયો નથી અને થવાનો પણ નથી. અને એવા મંદિરનો એવો આકાર આપ્યો છે કે એની કોઈ કોપી કરી શકે એવું નથી. ભવિષ્યના ગમે એટલા વર્ષો જાય પણ આની સામે બીજું કોઈ મંદિરની સામે કોઈ મંદિર બનાવી શકે એમ નથી. અને કદાચ કોઈ સુવર્ણનું મંદિર બનાવે પણ ઘનશ્યામ મહારાશ્રીએ મોટા મહારાશ્રી કહ્યું ને, ભલે બીજું આપણી પાસે બહુ ન હોય પણ ભગવાનનું ઘર આપણી પાસે છે, આપણી પાસે છે એટલે બધું જ આપણી પાસે છે, એમાં બધી જ કમીઓ પૂરાઈ જાય છે. તો એ ઘરને આજે જ્યારે લોકાર્પણ સત્સંગને અર્પણ કરવું છે તો પૂજ્ય મહંત સ્વામી વાસુદેવાનંદજી અને ભુજ મંદિરના મહંત સ્વામી જેમનો આ નિર્માણમાં ખૂબ ફાળો હિસ્સો છે
તો ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન સ્વામી, અમારા મોટા ગુરુભાઈ જેતલપુર મંદિરના મહંત સ્વામી આત્મપ્રકાશદાસજી, 6 પૈયાનું કામ હોય પરંતુ 90% વહીવટ તો જેતલપુરથી જ થાય, એટલે જેમનો એક મહત્વનો હિસ્સો છે એવા જેતલપુર મંદિરના મહંત સ્વામી, આ 3 સંત વિભૂતિઓ સાથે જાદવજી ભગત, ચારે આ મહાપુરુષો અને સાથે આ મંદિરને નિર્માણ કરવામાં નીચલા પ્રથમ માળના જે યજમાન છે, પછી ભોંયરાના યજમાન છે એટલે ઘરના યજમાન છે, 3 માળના 3 દાતાઓ આપણી સમક્ષ અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે. એમાં એક મજલાના દાતા છે એવા આ મહોત્સવના મુખ્ય યજમાન લક્ષ્મણ બાપા એમનો, અને કાનજી બાપા અને પ્રેમજી બાપા, ત્રણેય બાપાનો પરિવાર એક મજલાના જે દાતા છે, અને એક મજલાના દાતા છે એ સ્વામિનારાયણ મંદિર સરદારના સ્વામી નિત્ય સ્વરૂપ દાસજીના શિષ્યો એવા જે હરિભક્તો, એ અમારા એક માળના દાતા છે, અને એક માળના દાતા એ ખેતાણી પરિવાર છે. તો હું આ ખેતાણી પરિવાર અને આ 3-4 સંતો એમને વિનંતી કરીશ કે આ મંદિર અત્યારે સમજો કે લોક થઈ ગયું છે, એને ખોલવાનું છે તો મંદિર પૂરું કરી અને ચાવી મહારાજશ્રીને અર્પણ કરશે, અને મહારાજશ્રી ચાવી લઈ અને મંદિરનું વિધિવત અહીંયા ઓપનિંગ કરશે, અને ત્યાર પછી એ વિધિવત ઓપનિંગનો આનંદ છે એ આનંદને આપણે સૌ અહીંયા બેઠા બેઠા દર્શન કરીશું. તો ચાવી અહીંયા આ 4 સંતો વિભૂતિ, પૂજ્ય વાસુદેવ સ્વામી, ધર્મનંદન સ્વામી, આત્મપ્રકાશ સ્વામી, જાદવજી ભગત, અને સાથે આ 3 યજમાનો, પ્રેમજી બાપાનો પરિવાર, લક્ષ્મણ બાપાનો પરિવાર, ખેતાણી પરિવાર, સરદાર મંદિરનો પરિવાર, એ મળી અને અહીંયા અર્પણ કરશે ચાવી આપણા મોટા મહારાજશ્રીને. નિત્ય સ્વરૂપ સ્વામી પણ સાથે જોડાશે, અને અને આપણા માનવંતા મહેમાન રાજા ભૈયા સાહેબ, તેઓ છે પણ આ બધા આ મંદિરને સાકાર કરવામાં આપણા સૌના પ્રતિનિધિ રૂપે આ સંતો, આ પરિવાર, પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રીને આ મંદિરની ચાવી અર્પણ કરે છે કે હે મહારાજશ્રી, આપે અમને જે આ મંદિર બનાવવાની જવાબદારી સુપ્રત કરી હતી એ મંદિરને તૈયાર કરી, તાળું મારી અને ચાવી અમે આપને આપીએ છીએ, અને હવે આ ચાવીથી આ મંદિરને ખોલો અને આપનું મંદિર ખોલો અને અમને દર્શન આપો. તો આ ચાવી પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીનો જે શુભ સંકલ્પ હતો, અને શુભ સંકલ્પને વશ થઈ અને એ ચાવીને લઈ અને પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી, મહારાજશ્રી, આ પૂજનીય સંતો અને આ યજમાનો સાથે મળી અને વિધિવત આ મંદિરનું ઓપનિંગ કરવા માટે પ્રથમ ત્યાં પ્રવેશ દ્વાર ઉપર પધારશે, અને આપણે સૌ પોતાના સ્થાન ઉપર બેસી અને અહીંયા જ બેસીને આ સૌએ દર્શન કરવાના છે. આ આ ચાવી અક્ષરધામની છે, જે અક્ષરધામની ચાવી આચાર્ય મહારાજશ્રી એ અક્ષરધામની ચાવી દ્વારા આપણને સૌને એક સુખ અને આપણને સૌને પ્રાપ્તિ કરાવે છે એવી જે આ ચાવી છે, અક્ષરધામની ચાવી છે. ધન્ય છે આ બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજીને કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના વચનને શિરસાટે ચડાવી અને ખૂબ પરસેવા મહેનતથી આ તમામ હરિભક્તોના વિશ્વાસને, તમામ હરિભક્તોના મનને જીતી અને આ સેવામાં જેમને કામે લગાડ્યા છે. તો એવું આ ભવ્ય મંદિર જેની કોઈ કોપી કોઈ કરી શકે નહીં, એવું આ મંદિર કે જે જેને દૂધ જેવી સફેદી જેવા આરસનો પથ્થર અને કેવી એની કોતરણી, એક એક થાંભલે ક્યાંક ગણપતિ બેઠા છે, એક એક થાંભલે ક્યાંક હનુમાનજી બેઠા છે, કે એક એક થાંભલે મહાદેવજી બેઠા છે, એક એક થાંભલે બધા દેવતાઓના સ્થાન છે, માતાજીના સ્થાન છે, ગણપતિના સ્થાન છે અને મુક્તોના સ્થાન છે અને અક્ષરધામના સંતોના પણ જ્યાં સ્થાન છે. હરિ ઓમ મા ભદ્રાંગારને ભી શ્રેણોયામ દેવા ભદ્રાં પશ્યે મા છવિર્જયત રાહ સ્થિરૈરાંગે તુષ્ટો વાગ્ગો સસ્તનો ભિર્વ્યસે માહિ દેવાહિતં જદાયોહ બ્રહ્મા જગ્નાનં પ્રથમં પુરસ્તા
द्विषे मातः सूर्यो वेन आवह सबुद्न्या उपमा अस्य विष्ठाः सतश्च जोनिमा सतश्च विवाह इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम्ब समूढमस्य पाग्सूरे स्वाहा द्यौः सान्दिरान्तरिक्षगो शान्तिः पृथिवी सान्दिरापः शान्तिरोखदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नो अभयं कुरु शण्णः कुरु प्रजाभ्यो भयण्णः पशुभ्यः सहजानन्द स्वामी महाराज नि जय हरिः ॐ आ ब्रह्मण ब्राह्मणो ब्रह्मवर्चसि जायताम् राष्ट्रे राजन्यः सूर इघवियो दिव्याधिमहारधो जायदान्दोग्रेधे नरवढ नडवानाशोः शप्तिः भुरान्धिरजोघा जुषणो आदेशाः सभे योजवाश्य जजम नशियामे नः भरजान्यभरघदो भरवदियो ओघदयः भजयान्दाञ्जोगक्षेमो नः कलपदाम् कृष्णेरजसा वर्तमानो निवेशयन्नमृतं मर्द्याञ्च हिरण्येन च विदारधेन देवो जादिभुवनानि पश्यान्न इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम्ब शमोढमस्य पाग्गो सुरेश्वाः नमस्ते रुद्रमण्य व उदोत इघवे नमः बाहुभ्यामुदधे नमः ॐ भूर्वस्वः ॐ हरिकृष्णमहाराजाय नमः हरिः ॐ मा सहस्रशिरेखा पुरुखः सहस्राक्षः सहस्रपात सभूमिघो सर्वादसवृतवाद्यतिष्ठद्दशाङ्गुला पुरुख एवेदग्गो सर्वं जगभूतं यच्च भाव्याम्ब उदामृतदवशी नो जदन्येनाधिरोहति एतावानस्य महिमा तो जायांश्च पुरुखः दोष्य विषवा भूतानि त्रिपादशियामृतान् दिवि त्रिपादोर्ध्व उदेत्पुरुखाः
पादोस्येह भवत्पुनः ततो विघवं व्यगरामत्सासनान सने अभि ततो विराड जायत विराजो अधिपुरुखः स जातो अधियार्जियत पश्चाद्भूमि मधपुरः तस्मादग्न्यात् सर्वाहूताः साम्प्रतां प्रेखाराज्यं पशुसंश्चकरे वायव्यानारण्याग्राम्याश्च जे तस्मादग्न्यात् सर्वाहूतारे चाह सामानि जगनीरे छन्दाघोषे जगनीरे तस्माद्यजुस्तस्मादजायत तस्वादस्वा अजायन्त जे केचो भयादतः गावः जगनीरे तस्मात् जाता अजावयः तं जगिनं वरिः प्रोक्षन् पुरुखं जातमगरतः तेन देवा अयजन्त साध्यार्घायश्च जे पुरुखं व्यदधुः कतिधाव्यकल्पयन्न मुखाङ्गिमसि आसीत् किं बाहु किमरुपादा उचियेति ब्राह्मणस्य मुखमासीत् द्वाहो राजन्यः कृतः ददशयाजदवेश्यः पदव्याङ्गोसोदर अजायत चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोद्रादवायश्च प्राणश्च मुखादगनिराजा आयत नाभ्या आसीदन्तरिक्षगो शेष्णोद्योः समवर्तत पदव्यां भूमिरदिशः श्रोद्रा तथा लोका अकल्पयन् यद्पुरुखेण हविखा देवा जगन्मदन्वत वसन्तोष्यासीदाजङ्घ्रीघव इदमः सद्धाविः सप्तस्यासन् परिधयस्त्रीः सप्तसमिधः क्रेताः બોલો ઘનશ્યામ મહારાજની જે તાલીઓના નાદથી આજ આ મંદિરનું સત્સંગને જે અર્પણ થઈ રહ્યું છે એ પવિત્ર એક અમૂલ્ય અવસરનો આજ આનંદ આપણે સૌ માણી રહ્યા છીએ. એક વાત, આપણે અહીંયા લાઇટ શો જે થવાનો છે ત્યાર પછી સમૂહ આરતી થવાની છે. એ દરેક હરિભક્તોને સમૂહ આરતીનો આજે ભગવાન ઘનશ્યામ મહારાજની તો આપણે આરતી કરીએ છીએ, પરંતુ આજ તો ભગવાન ઘનશ્યામ મહારાજના ઘરની પણ આરતી કરવાની છે. અને જેટલા હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે દરેકને આરતી આપવામાં આવશે. પણ એક આજે આ ઉત્સવમાં આપણે ખૂબ ઘણી બધી ચર્ચાઓ છેલ્લા ચાર દિવસથી કરીએ છીએ, પણ એક વાત સિક્રેટ રાખેલી છે જે મારે ખાસ આ મંદિરની સામે બેસીને જ કરવી હતી. એ વાત આપ સૌને હું કહું છું કે આ મંદિરનું જે પ્લાનિંગ છે, સંપૂર્ણ પ્લાનિંગ, એ કેવું બનાવવું, કેવી ડિઝાઇન રાખવી, સંપૂર્ણ આર્કિટેક્ચર, એનું જે ડ્રોઈંગ છે, એનો કોન્સેપ્ટ છે, એની હાઇટ છે, એની સાઇઝ, એ સંપૂર્ણ નક્કી કરે. પણ સંપૂર્ણ ડિઝાઇન, એ નામ ભલે ગમે તેના હોય, પરંતુ આ જન્મસ્થાન મંદિરનું સંપૂર્ણ ડ્રોઈંગ એક પાયાથી લઈ અને ઉપર કળશ સુધી, ઉપર રૂફ કેવું કરવું, એના થાંભલાઓમાં ડિઝાઇન કઈ કઈ કરવી,
એની બેઠકની કેવી ડિઝાઇન રાખવી, એમાં કયા કયા રૂપ મૂકવા, કઈ કઈ ડિઝાઇન કરવી, સંપૂર્ણ ડિઝાઇન 100% ઉપર કાંગરાથી માંડી અને સંપૂર્ણ ડિઝાઇન જો કરી હોય તો આપણા વર્તમાન આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ કરેલી છે. આ વાત આજ સુધી છેડી નથી, પરંતુ આપણે મંદિરની સામે બેઠા છીએ અને જ્યારે અર્પણ થઈ રહ્યું છે ત્યારે આ જે નજરાણું જોઈ રહ્યા છો એ મહારાજશ્રીના માઇન્ડમાંથી નીકળેલું છે, અમે એના સાક્ષી છીએ. આમ તો મારો સ્વભાવ ધાર્યું કરવાનો ખરો અને મારા કરતાં વાસુદેવ સ્વામીનો વધારે, પરંતુ આ મંદિરમાં મહારાજશ્રીએ જેટલું જે કહ્યું એ જ કર્યું છે અને એમનું કહ્યું આ મંદિરના ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે કર્યું છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી આવ્યો. સંપૂર્ણ મહારાજશ્રીના મગજમાં જે કોન્સેપ્ટ હતો મહારાજશ્રીના મગજમાં હોય એ જ ઘનશ્યામ મહારાજના માઇન્ડમાં હોય અને ઘનશ્યામ મહારાજે જ આ મંદિર બનાવડાવ્યું છે. જ્યારે છેલ્લા તબક્કામાં આગળ પગથિયા કેવા કરવા અને નીચેના મજલામાં ડાયરેક્ટ જવું એના માટે અમે એક ગામડાના ઉત્સવમાં બેઠા હતા અને ઉત્સવની સભા તો પ્રવચનો ચાલુ હતા અને ચાલુ પ્રવચનમાં મહારાજશ્રી કે કાગળ લાવો તો એમને હાથમાં દોરીને આપી દીધું કે આવા પગથિયા કરજો, આવો અંદર જવાનું વચ્ચે જ કરજો, આવો કઠેડો કરજો, બે બાજુ જાળી લ્યો પતી ગયો. જે આર્કિટેક્ટો કેટલા લમણા લેવડાવે, આપણને થકવાડી દે, ગાંડા કરી નાખે, અને એ લોકોના પ્રવચન ચાલતા હોય અને મહારાજશ્રી ડ્રોઈંગ કરીને આપી દે, એવું આ નજરાણું એની પાછ એની કણપીટમાં કેવી રીતે ડિઝાઇન કરવી, એના થાંભલાઓ અહીંયા જ્યારે પહેલી જ વાર જ્યારે બેઠક મુકાણી ત્યારે બેઠકમાં પાંદડી કરેલી હતી અને મહારાજશ્રી જ્યારે અહીંયા મંદિરનું કામ નિહાળવા માટે આવ્યા ત્યારે મહારાજશ્રી કહે છે ના આ પાંદડી કાઢી નાખો, અહીંયા તો જે મહારાજ શ્રીજી મહારાજની અમદાવાદની શોભાયાત્રા અને વડોદરાની શોભાયાત્રાની નકશી કરો, ત્યારે એ બધા પથરાને ઉલટાવી દીધા. કહ્યું મહારાજશ્રી કે એ જ વસ્તુ આપણે લગાડી ત્યારે આજે ફરતી મંદિરની જે બેઠક છે એ બેઠકની નકશીમાં એ શોભાયાત્રાના એ સ્વરૂપને કંડારવામાં આવ્યા છે. સિલિંગમાં કેવી નકશી કરવી, થાંભલામાં કેવી નકશી કરવી, કઈ કઈ પૂતળીઓ લેવી, કમાનોની કેવી નકશી કરવી, દરવાજો કેવી રીતે બનાવવો, સિંહાસન કેવું બનાવવું, એ સંપૂર્ણ આયોજન મહારાજશ્રીના માઇન્ડમાંથી આપણને મળ્યું છે. એ આપણી આ એક આપણે પ્રસાદીનો સંપ્રદાય છે, કોઈ કલ્પના નથી, કોઈ કાલ્પનિક નથી, એ જ ઘનશ્યામ મહારાજ એનું અપર સ્વરૂપ આચાર્ય મહારાજશ્રી અને એમના માઇન્ડમાંથી જે વિચાર આવે એ વિચાર સત્ય થાય એને કહેવાય આ પ્રસાદી. એટલે આ સ્થળ પણ પ્રસાદીનું છે, ઘનશ્યામ મહારાજ પ્રસાદીના છે, આ ભૂમિ પણ પ્રસાદીની છે અને સાથે સાથે કહું કે આ ડિઝાઇન પણ પ્રસાદીની છે. તો એ ડિઝાઇન પ્રસાદીનું આ જન્મસ્થાન મંદિર આજે સત્સંગને લોકાર્પણ થઈ રહ્યું છે. તો એ આનંદ સાથે હવે આપણે લાઇટના શોને નિહાળીશું. જે ઘનશ્યામ મહારાજની જય. આયો આયો આયો
આપણે મંદિરની સમૂહ આરતી કરીશું. થવાનું નથી, કોઈ ઉભા થવાનું નથી, બેઠા આરતી કરવાની છે. કોઈ ઉભા ન થાય, કોઈ ઉભા ન થાય, પ્લીઝ સિટ ડાઉન. અડસદ તીરથ ચરણી, અડસદ તીરથ ચરણી, ટૂટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમતી છૂટી, કાળ કરમતી છૂટી, કુટુંબ સહિત તરસે. પ્રભુ જય સદગુરુ સ્વામી. અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી, હવે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. પ્રભુ જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. હવે પરમ પૂજ્ય, સૌ પ્રથમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, અહીંથી આપણે જયારે આ કાર્યક્રમ અત્યારે પૂર્ણતાને આરે છે, હું